नमस्कार विद्यार्थी मित्रों, विराणी साहेब आपनु हार्दिक स्वागत करे छे। आपणे आजे शुरुआत करी रह्या छे आंकड़ा शास्त्र विषयमां चेप्टर नंबर 4। एमां आपणे बधी ज वस्तुओने जोईए। स्वाध्याय 4.2 માં બે દાખલાઓ જોયા હતા, હવે આપણે દાખલા નંબર 3 જોવાના છીએ। શું કહે છે તે, એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધણી કરાયેલ દ્વિચક્કી વાહનોની સંખ્યા નીચે પ્રમાણે છે। તે પરથી વર્ષ 2016 અને 17 માટે વાહનોની નોંધણીની સંખ્યાના અનુમાનો મેળવવા માટે સુરેખ સમીકરણના અન્વયોજનની રીતનો ઉપયોગ કરો। દરેક વર્ષની આ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, નવું છે, દરેક વર્ષની વલણની કિંમતો પણ શોધો। દરેક વર્ષની વલણની કિંમતો પણ શોધો એવું કીધું છે સાહેબ આપણે। ચાલો, બધી જ વસ્તુઓ આપી છે, લખતા જઈએ તો કહી શકાય 1, 2, 3, 4, 5, 6, બરાબર। તો આપણે વર્ષો લખી દઈએ। શું કહે છે તે, દાખલા નંબર 3 વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીશું। વર્ષ એ પૂછે આપણને 2010, 2011, 2012, 2013, 2014, 2015, 2015। એમાં સમય જે છે ને ટી, એટલે 1, 2, 3, 4, 5, 6 એવું કહેવાય છે। વાય આપણને આપ્યો છે, એની સાથે સંકળાયેલ ચલ રાશિ 69, 75, 82, 91, 101, 115। ચલો હવે પછી, સૌ પ્રથમ આપણે કીધું હતું કે આ દાખલાઓ આ ચેપ્ટરની અંદર કોઈ અલગ રીત નથી, જે પણ કોઈ રીત છે તે બધી એક જ સરખી રીત છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી, એમાં કોઈ ફેરફાર થશે નહીં। ચાલો તો કરીશું, સૌ પ્રથમ ટી નો સરવાળો કરીએ કેટલો થાય છે 21, વાય નો સરવાળો કરીએ કેટલા થશે 533। તો ટી બાર બરાબર 21 ભાગ્યા 6 બરાબર 3.5 અને વાય બાર બરાબર 533 ભાગ્યા 6 બરાબર કેટલા આવશે 88.83। કેટલા થાય છે 88.33। ચલો હવે પછી ધ્યાન આપીશું, સૂત્ર મૂકીએ, વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ ટી, જ્યાં એ બરાબર શું થાય છે વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર, જ્યાં બી બરાબર શું થાય છે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર આખું મૂકીએ છે, એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં n sigma t square minus sigma t આખાનો સ્ક્વેર। ચાલ y બાર કેટલો છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 88.83, t બાર બરાબર 3.5। ચલો હવે પછી આમાં સૂત્રમાં કેવું સમજવું જોઈએ, તો પછી ધ્યાન આપીશું ને શું કરીશું, તો પહેલા મૂકીશું ટી વાય, શું કરીશું ટી વાય, ટી વાય બરાબર મૂકવાના છીએ આપણે, તો ટી વાય બરાબર શું કરીશું, ચાલો એની ધ્યાન રાખીને લખવાનું શરૂ કરી દઈએ। પછી લખીશું એન બરાબર કેટલા છે 6, ટી વાય 69 ગુણ્યા 1 69 75 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય 150, 82 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જાય 246, 91 ગુણ્યા 4 એટલે કેટલા થાય 364, 101 ગુણ્યા 5 બરાબર કેટલા થશે 505, 115 ગુણ્યા 6 એટલે કેટલા થઈ જાય 690। ચાલો સરવાળો કરો, 2024 ટી સ્ક્વેર બરાબર, ખાસ સાંભળજો, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9, 16, 25, 36 કેટલા થઈ જશે 51। સૂત્રમાં કિંમત મૂકીએ, હવે શું કરીએ, સૂત્રમાં કિંમત મૂકીએ તો ટી વાય કેટલો છે 2024,
माइनस सिग्मा टी केटलो छे 21, सिग्मा वाई केटलो छे 533, एन बराबर केटला छे 6, सिग्मा टी स्क्वेर केटलो छे 91, सिग्मा टी आखा नो स्क्वेर। चलो 2024 गुणिया 6 तो केटला आवशे 12144। सिग्मा टी बराबर 21 गुणिया 533 એટલે 11193। પછી 91 ગુણ્યા 6 કરો એટલે કેટલા થઈ જશે 546। 21 નો સ્ક્વેર કરીએ છે, 21 નો સ્ક્વેર કરીએ તો કેટલા થઈ જશે 441। બાદબાકી કરીએ બંનેની તો કેટલા થઈ જશે 951। બે ની બાદબાકી કરીએ એટલે કેટલા થઈ જશે 105। ભાગાકાર કરો તો કેટલા થશે 9.06। ચાલો બી મળી ગયો, મૂકીએ અહીંયા 9.06। 88.83, 9.06 ગુણ્યા 3.5 31.71। 88.83 માઇનસ 31.71 બરાબર 57.12। એ બરાબર કેટલા થઈ ગયા 57.12 પ્લસ બી બરાબર કેટલા છે મિત્રો 9.06 ઇન્ટુ ટી। હવે વિદ્યાર્થી મિત્રો સાંભળજો, છે તે કીધું છે તે 2016 અને 2017 માટે 15 છે અને તમે કેટલા કીધા 6 કીધા, તો પછી 2015 ને તમે 6 કીધા તો 2016 બરાબર કેટલા થઈ જશે 7। તો અહીં લખીશું 57.12 પ્લસ 9.06 કેટલા કરીએ 7। બરાબર 57.12 પ્લસ 9.06 ગુણ્યા 7 એટલે કેટલા થઈ જશે 63.42। બરાબર y cap is equal to કેટલા થઈ જશે 120.54000। હજારમાં છે એટલે રકમ લખવો ભૂલાય નહીં। હવે પછી એક વાત કરી છે 2017, કોની વાત કરી છે 2017 ની વાત કરી છે, તો સાહેબ 2016 ને તમે 7 કીધું તો 2017 ને તમે કેટલા કહેશો 8 કહેશો, તો અહીંયા કિંમત મૂકીશું ટી બરાબર કેટલા મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો 8 મૂકવાના છે। 57.12 પ્લસ 57.12 પ્લસ 9.06 ગુણ્યા 8, 8 મૂકીને દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો લખીશું 57.12 પ્લસ 9.06 ગુણ્યા 8 કરીએ તો કેટલા આવશે 72.48। માટે y cap is equal to 129.6। દાખલો મિત્રો હું તો અહીંયા પૂર્ણ થયો, પરંતુ આખા દાખલામાં એક ખાસિયત હતી જે શું હતું, વલણ કિંમત મેળવવાની હતી, અને વલણ કિંમત માટે બોર્ડ મિત્ર ધ્યાન આપીશું ખાસ વલણ કિંમતો, બરાબર તો જોઈએ વલણ કિંમતો માટે વલણ કિંમતો માટે મિત્રો જે આપણું સૂત્ર છે એને જ મૂકી દઈશું। y cap is equal to શું હતું આપણી પાસે 57.12 પ્લસ 9.06 ઇન્ટુ ટી। હવે પછી ટી માં ટી બરાબર અલગ અલગ કિંમતો મૂકતા જઈશું, ટી બરાબર પેલા કેટલા મૂકવાના છે 1 મૂકવાના છે, મૂકીશું 57.12 પ્લસ 9.06 અને ટી બરાબર કેટલા 1 મૂકવાના। વલણ કિંમતો છે એટલે દરેક જગ્યાએ વલણ કિંમતો અલગ અલગ છે એટલે કેટલા થશે 66.18। એવી રીતના પાછા 57.12 પ્લસ 9.06 કેટલા મૂકીશું 2 તો કેટલા થઈ જશે 75.24। 57.12 પ્લસ 9.06 અને કેટલા કરીશું 3 બરાબર કેટલા થઈ જશે 84.3। નેક્સ્ટ 57.12 પ્લસ 9.06 ગુણ્યા 4 તો કેટલા થઈ જશે 93.36। 57.12 પ્લસ 9.06 કેટલા છે અહીંયા 5
તો કેટલા મૂકીશું અહીંયા આપણી પાસે જવાબ આવશે 102.42 57.12 પ્લસ 9.06 ગુણ્યા 6 બરાબર કેટલા થઈ જશે 111.48 પછી હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે આપણે દાખલા નંબર 4 શરૂઆત કરીએ દાખલા નંબર 4 પછી જે વસ્તુ આપણી પાસે આપી છે તેનો ઉપયોગ કરીશું અને દાખલાને ગણવાનો પ્રયાસ કરીશું તો શરૂઆત કરીએ દાખલા નંબર 4 ચાલો ચોથો દાખલો શું કહે છે મિત્રો એ પહેલા ખાસ સાંભળવા જેવું અને સમજવા જેવી એક બાબત છે તો વાંચતા જઈએ અને લખતા જઈએ તો શું આપ્યું છે તેમાંથી વધારે આપણને આઈડિયા આવતો હોય તો લખ્યું છે ભારતમાં જુદી જુદી વસ્તી ગણતરીમાં મળેલ માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર વર્ષમાં નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે આ માહિતી પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરીને તે આલેખ વડે દર્શાવો ખાસ આલેખની પણ એક વાત કરી છે જોજો સુરેખ સમીકરણ પરથી 2021ના વર્ષ માટે આપેલ ચલની કિંમતનું અનુમાન પણ મેળવવાનું કીધું છે તો લખતા જઈશું જે કિંમતો આપણને આપી છે તે બધી જ કિંમતોને ધ્યાનમાં રાખીને નોટ કરીશું સમય આપ્યો છે આપણને વસ્તી ગણતરીનું વર્ષ 1971 1981 1991 2001 2011 સમયને ટી તરીકે દર્શાવીએ તો 1 2 3 4 5 ચાલો વાય ટી શું કહે છે તે 17.7 18.7 19.3 20.2 22.2 ચાલો વાંચીએ પહેલા તો વાય કેપ સોરી ટી બાર બરાબર શું થાય છે સિગ્મા ટી છેદમાં એન સિગ્મા ટી મેળવીએ સાહેબ આનો સરવાળો કરીશું તો કેટલા આવશે 15 બરાબર તો 15/5 બરાબર 3 અને વાય બાર બરાબર આનો સરવાળો કરીશું 98.1 તો લખીશું 98.1/5 તો કેટલા થઈ જશે 98.1/5 એટલે વાય બારની કિંમત કેટલી મળી જશે 19.62 હવે પછી ચાલીશું વિદ્યાર્થી મિત્રો તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ ટી જ્યાં એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર અને જ્યાં બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો વાય બાર બરાબર આપણને ખબર છે કેટલા છે 19.62 બી ખબર નથી પરંતુ ટી બાર બરાબર ખબર છે કેટલા છે 3 સૂત્રમાં કિંમત મૂકીને દાખલાને આગળ વધારીએ તો કેવી રીતના હોય છે તો સૌ પ્રથમ કોને મેળવવું પડશે ટી વાય ચલો 17.1 × 1 એટલે 17.7 18.7 × 2 એટલે કેટલા થઈ જશે 37.4 કારણ કે ટી અને વાય બંનેનો ગુણાકાર મિત્રો આપણને પૂછ્યો છે એટલા માટે 19.3 × 3 બરાબર 57.9 20.2 × 4 80.8 22.2 × 5 એટલે 111 સરવાળો કરીશું તો 304.8 ટી નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9 4 નો સ્ક્વેર 16 5 નો સ્ક્વેર 25
સરવાળો લખી દેશો એનો, તો કેટલો થઈ જશે? 55. એન બરાબર કેટલા છે? 5. સિગ્મા ટીવાય બરાબર 304.8. સિગ્મા ટી બરાબર 15. સિગ્મા વાય બરાબર 98.1. છેદમાં એન બરાબર કેટલા છે? 5. સિગ્મા ટી નો સ્ક્વેર કેટલો છે? 55. માઇનસ સિગ્મા ટી બરાબર કેટલા છે? 15 આખાનો સ્ક્વેર. ચલો 304.8 ગુણ્યા 5 બરાબર 1524. 15 ગુણ્યા 98.1 એટલે 1471.5. 55.5 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે? 275. 15 નો સ્ક્વેર કરો એટલે કેટલા થઈ જશે? 225. બે ની બાદબાકી કરીશું આપણે તો દેખાશે 52.5. આ બે ની પાછી બાદબાકી કરીશું તો કેટલા દેખાશે? 50. તો 52.5 ભાગ્યા 50 એટલે 1.05. ચાલો બી મળી ગયો 1.05. 19.62 બે નો ગુણાકાર 1.05 ગુણ્યા 3 તો કેટલા થઈ જશે? 3.15. માટે એ બરાબર 16.47. માટે એ બરાબર 16.47 પ્લસ બી બરાબર કેટલા છે? 1.05 ઇન્ટુ ટી. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીશું, 2011 ને આપણે 5 કીધું તો 2021 ને આપણે કેટલા કહીશું? 6 કહીશું. તો અહીં લખીશું 2021 બરાબર 6, તો લખીશું 16.47 પ્લસ 1.05 ગુણ્યા 6. તો કરો 16.47 પ્લસ 1.05 ગુણ્યા 6 કરી રહ્યા છીએ એટલે કેટલા આવશે? 6.30. માટે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 22.77 વર્ષ લખવાનું છે. આ પણ દાખલો શું થયો? અહીંયા પૂર્ણ થયો એટલે કહી શકાય કે 2021 માટે લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમરનું અનુમાન વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 22.77 વર્ષ આવે છે. હવે એક બીજી બાબત વિદ્યાર્થી મિત્રો સાંભળીશું, શું કહે છે તે. આમાંનામાં કીધું છે કે આલેખની રીતે પણ દાખલો ગણવાનો છે. તો અહીંયા તમે જોજો, 1, 2, 3, 4, 5 આ જે છે ને એને એક્સ અક્ષ ઉપર દર્શાવીશું. ક્યાં? એક્સ અક્ષ ઉપર. અને વાય છે ને એને વાય અક્ષ ઉપર દર્શાવીશું. અને વાય અક્ષ ઉપર પોસિબલ હોય તો આમ તમે જુઓ તો બધાથી નાની રકમ કેટલી છે? 17.7. તેવું ચાલુ કરો 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 સુધી લઈ લ્યો. કારણ કે મેક્સિમમ કેટલા છે? 22.2. અને પછી દરેક બિંદુઓને જોડી દેશો તો તમારો દાખલો છે બની જતો હોય છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી ન્યૂનતમ વર્ગોની રીત જે છે તે શું થઈ રહી છે? પૂર્ણ થઈ રહી છે. હવે પછી જે ચાલુ થવાની છે પરીક્ષામાં સેક્શન એફ માં છેલ્લો દાખલો જે છે એની અથવામાં પૂછાય છે, અથવામાં છેલ્લો દાખલો આવ હોય છે એની અથવામાં ચલિત સરેરાશની રીત હોય જે આપણે આની પછીના લેક્ચરથી ધ્યાનમાં રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એક વાત શાંતિથી સાંભળીશું કે આપ સર્વ વિદ્યાર્થીઓ વાય કેપ એ અને બી આ ત્રણ સૂત્ર પર મિત્રો 5 માંથી 5 ગુણ છે આપણે મેળવી શકીએ એમ છીએ. તો દરેક વિદ્યાર્થી આની પછીના લેક્ચરથી આને થોડુંક વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયાસ કરીશું અને દાખલા ગણવાનો પ્રયાસ કરીશું અને આની સાથે જે પણ દાખલાઓ છે આપણી પાસે પ્રેક્ટિસના એને પણ ગણશું. તો કોઈ જગ્યાએ આપણા 5 માર્ક્સ કપાશે નહીં. અસ્તુ, આભાર.